વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસવી વિદ્યાલયની YouTube ચેનલમાં હું રૂપતિબેન વાલી આપનું સ્વાગત કરું છું. પાઠ 3 નો વિષય આસપાસ છે. આપણે પાઠ 12 નો આપણો કામ એના પ્રશ્ન જવાબ આજે આપણે જોઈ લઈએ. પ્રશ્ન જવાબ તો ઘણા છે, પણ જે આપણે જોઈએ છે કે જે મોહન દ્વારા છે, જે પરીક્ષાને અનુલક્ષીને છે એ આપણે જોઈએ. કે આ પ્રશ્ન જોશું તો તમને બીજા કાર્યો પણ બીજા પ્રશ્નોના જવાબ પણ આવડી જશે. તો પહેલો પ્રશ્ન મેં લખ્યો છે, એમ્બ્યુલન્સનો શું ઉપયોગ થાય છે? તો કે જે કોઈ પણ ગંભીર પણે બીમાર હોય, કે ગંભીર પણે એટલે વધારે પડતા બીમાર હોય, તો તેની સારવાર માટે આપણે હોસ્પિટલમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે. પછી બીજું છે, પોસ્ટ ઓફિસમાં શું શું મળે છે? તો પોસ્ટ ઓફિસમાં બી પોસ્ટ કાર્ડ, ટપાલ ટિકિટો, આંતરદેશીય પત્ર, કરવીડિયા, મની ઓર્ડર ફોર્મ, રાષ્ટ્રીય બચત પત્રો કે જેમાં તમે તમારા પૈસા અમુક વર્ષ માટે મૂકી શકો, રેવન્યુ સ્ટેમ્પ જે ટિકિટ કાઢવાની હોય છે તે અથવા તો સ્ટેમ્પ વગેરે પોસ્ટ ઓફિસમાંથી આપણને મળે છે. હવે ત્રીજું છે, ન્યાયાલયનું કાર્ય શું છે? ન્યાયાલય એટલે કોર્ટ, જ્યાં ન્યાયાધીશ આપણે ઘણી વાર સિરિયલ રૂપમાં તમે જોવો છો કે અમુક એવી સિરિયલ આવે છે કે અદાલતને લગતી હોય, ન્યાયાધીશને લગતી હોય, તો એવી સિરિયલમાં આપણે જોઈએ છીએ કે શું કાર્ય કરે છે. તો આપણે એનો કિસ્સો નથી લખવાનો, શું લખવાનું છે કે એને અનુરૂપ સરસ મજાનું વાક્ય બનાવી અને જવાબ લખવાનો છે. જો ન્યાયાલયમાં લોકોના પરસ્પર થતા ઝઘડા કે મારામારી થઈ હોય, કે તેમજ નાણાં કે મિલકતનો કોઈ લેવડ દેવડનો પ્રશ્ન અટક્યો હોય, તો પ્રશ્નનો ન્યાયાલયમાં શું પાઠ છે કે શાંતિપૂર્વક અને ન્યાય કાયદાની રીતે તેનો નિકાલ લઈ આવવામાં આવે છે અને એને પ્રશ્નનો સોલ્વ કરાવે છે. ન્યાયાધીશ બંને પક્ષની દલીલને સાંભળે છે, બે બાજુ વકીલ હોય છે, જોઈ છે આપણે, બે પક્ષની દલીલ સાંભળે છે અને ચુકાદો આપે છે. ન્યાયાલયમાં જો કોઈ ગુનેગાર હોય તો તે ગુનેગારને સજા અથવા તો દંડ કરે છે, બરાબર. હવે ચોથું છે, બેંક આપણને કઈ રીતે ઉપયોગી છે? તો કે જે બેંક આપણને આ રીતે ઉપયોગી છે, એવી રીતે અમે જવાબ લખ્યો છે. પછી પાંચ મુદ્દા લખ્યા છે, એમાં પહેલું છે, તે આપણા બચતના નાણાં સાચવે છે. આપણે જે પૈસા બચાવીએ છીએ ઘર ખર્ચ ઉપરાંત અથવા તો આપણી કમાણી ઉપરાંત જે પૈસાની બચત કરીએ છીએ અથવા તો ઉપરના કમાઈએ છીએ, કમાઈમાંથી જે બચતના નાણાં છે એને બેંક સાચવે છે. આપણે એમ બેંકમાં પૈસા મૂકવા જઈએ છીએ પણ જરૂર પડે ને તો ત્યારે આપણે પૈસા એ પાછા પણ લઈ શકીએ છીએ. પછી તે જમા કરાવેલા પૈસા હોય એનું આપણને વ્યાજ આપે છે બેંક, અને જરૂર પડે તો બેંક આપણને કોઈ પણ ધંધો કરવો હોય, રોજગાર કરવો હોય તો લોન પણ આપે છે. આપણા દાગીના, આપણા જે દાગીના હોય તે સાચવે છે. આપણે કહીએ છીએ કે અમારા દાગીના બધા લોકરમાં છે, આપણે ઘરે રાખતા નથી, તો આપણા દાગીના પણ સાચવે છે અને એના માટે લોકર ખોલાવવું પડે છે. પછી પાંચમું છે, લાઇટ બિલ હોય, ટેલિફોન બિલ હોય, અથવા તો અત્યારના સમયમાં જુઓ કે જે દ્વારા ફીની લેવડ દેવડ પણ સ્કૂલની ફી હોય છે, દૂર બાળકો ભણતા હોય છે, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા બેંક દ્વારા આપણને પહોંચી જાય છે. લાઇટ બિલ, ટેલિફોન બિલ વગેરે નાણા કે ચેક દ્વારા બેંક લે વેચ કરે છે. તો આ થયા ચાર પ્રશ્નોના જવાબ. હવે આમાં તમને કોઈ પણ પ્રશ્ન પૂછે કે તમારી ગામની આજુબાજુમાં કઈ મિલકતો આવેલી છે, તો તમે એમાં લખી શકો છો કે તમારી આજુબાજુમાં કઈ જાહેર મિલકતો છે, કે શાળા, લાઇબ્રેરી કે જ્યાં બધા લોકો જઈ શકે, ગ્રામ પંચાયત છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, હોસ્પિટલ છે, તો આવું બધું તમે એ પ્રશ્નમાં પણ લખી શકો છો. અને જે પણ તમને પ્રશ્ન પૂછવામાં આવે તો એ વિશે તમારે વિચારવાનું છે અને પછી એનું સરસ મજાનું વાક્ય બનાવી જે પર્યાવરણીય આપણો જે વિષય છે આસપાસ એને અનુરૂપ હોવું જોઈએ. મન ફાવે એવા શબ્દોમાં આપણે જવાબ લખી નાખવાના નથી. તો પછી આપણે એવું પણ પૂછ્યા કે પોલીસ શું કાર્ય કરે છે, પોલીસના કાર્યો લખો. તો તમારે કહેવાનું કે ગામથી શહેરમાં જો લૂંટફાટ થાય, ચોરી થાય, તો પોલીસ મારામારી થાય, તો ત્યાં તરત પોલીસ આવી જાય છે અને લોકોને શાંતિ અને સલામતી માટે પોલીસ જરૂરી છે, જરૂરી પગલાં ભરે છે અને પોલીસ ક્યાંય ગુનેગાર હોય તો તેને પકડી અને તેને સજા કરે છે અને એને માટે કાર્યવાહી કરે છે. તો એ પોલીસના કાર્યો થયા. તો આવી રીતે આપણે જોઈએ કે આપણે પ્રશ્નનો જવાબ સરખો સમજવાનો છે. પછી એક પ્રશ્ન છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર ને નર્સ શું કામ કરે? આવું તમને પૂછે તો
તો તમારે શું કરવાનું છે કે ડોક્ટર અને નર્સ આપણો પહેલા પ્રાથમિક ઈલાજ કરે છે આપણને તપાસે છે અને આપણને સૂચના મુજબ દવા પીવાનું કહે છે દવા આપે છે ને અને પછી આપણી સાર સંભાળ રહે તેવું આપણને કહે છે કે ભાઈ તમારે આ તકલીફ છે તો તમારે આ વસ્તુ ન લેવી અથવા તો આ વસ્તુ ખાવી જેનાથી તમારામાં શક્તિનો સંચાર થાય ડોક્ટર અને નર્સ આપણે દવા આપે છે ને આપણું ધ્યાન રાખે છે બરાબર તો આ રીતે અહીંયા આપણે પાઠ 12 સુધીનું બધું પૂર્ણ થયું ખાલી જગ્યા ખરા ખોટા તો આપણે કર્યા નથી ખાલી જગ્યા અને જોડકા જ કર્યા છે ખરા ખોટા પણ જો પૂછાય તો તમારે તમારે વિચારવાનું અને પાઠને અનુરૂપ સાચું શું છે એ લખવાનું અને પ્રશ્ન જવાબ પણ આપણે પાઠ 12 સુધીના 1 થી 12 પાઠના પ્રશ્ન જવાબ આપણે શીખી ગયા છીએ અને હવે આપણે અહીંયા પાઠ 12 નો પૂરો થાય છે પ્રશ્ન જવાબ તમે તમારી નોટબુકમાં લખી લેજો અને પાકા કરી લેજો અસ્તુ થેન્ક યુ